સમાચાર જમ્મુથી મળી રહ્યા છે કે જ્યાં શ્રીનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે ઝજ્જર કોટલી વિસ્તારથી પસાર થતી એક બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર મળી રહ્યા છે મુસાફરોથી ભરેલી હતી આ બસ અને અચાનક ખીણમાં ખાબકી હોવાની ઘટના છે જાણકારી મળી રહી છે કે આ ઘટનામાં દસ જેટલા લોકોના મોત થયા છે અને અંદાજે વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ છે અમૃતસરથી કટારા જઈ રહેલી યાત્રીઓની આ બસ કે જેને અકસ્માત નડ્યો હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને વિગતો એવી છે કે દસેક મુસાફરો જે બસમાં સવાર હતા જેમના મૃત્યુ થયા છે તો વીસેક જેટલા લોકો અત્યારે ઇજાગ્રસ્ત હોવાના પણ સમાચાર મળી રહ્યા છે જે જાણકારી છે તે અનુસાર મુસાફરોથી ભરેલી હતી આ બસ અને અચાનક ખીણમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે અને અત્યારે તો ત્યાં રેસ્ક્યુ ટીમ હાજર છે અને તમામ જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે પણ વિગતો મળી રહી છે તે અનુસાર આ બસ છે તે અમૃતસરથી કચરા તરફ જઈ રહી હતી અને ત્યારે આ અકસ્માતનો બનાવ સામે આવ્યો જેટલા લોકો તો ઇજાગ્રસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને પ્રાથમિક વિગતો એવી છે કે લગભગ દસેક જેટલા લોકો છે કે જેમણે આ દુર્ઘટનામાં જીવ ખો છે મુસાફરોથી ભરેલી હતી બસ અને એવું તો શું થયું કે બસ અચાનક ખીણમાં ખાબકી ગઈ તે તપાસનો વિષય છે પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર આ અકસ્માતમાં દસ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે